જ્ઞાન અલૌકિક છે વિશ્વોત્સવ, જ્ઞાન જ્ઞાન અલૌકિક છે વિશ્વોત્સવ. તેત્રીસ કોટી સંગે આવે દેવી દેવતા વરસાવે આશીર્વાદ, ચતુર્ગતે કલ્યાણકારી તીર્થોત્સવ, સર્વ દેવ લોકને મૈત્રી સાધતી દાદાજીએ, અને તેથી જ મહાત્મા અભય થઈ ફરે અભેદ આત્મ વ્યક્તોત્સવ, કારે જ્ઞાનીની સૌ દિવ્યાત્મા જુઓ સમક તથાય અવગાઢ, સમોસણે શુદ્ધ આત્માનો સીધોત્સવ, સચ્ચિદાનંદ પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષી એ વર્તમાને મહાવિદ્ય ક્ષેત્રમાં વિચારતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદ્ય ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રમાં વિચારતા ઓમ પરમેશ્વર ભગવંતને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદ્ય ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રમાં વિચારતા પંચ પરમેશ્વરી ભગવંતોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદ્ય ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રમાં વિરમાન તીર્થંકર સાહેબોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. વિતરાગ શાસન દેવ દેવીઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. નિષ્પક્ષપાતી શાસન દેવ દેવીઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. ચોવીસ તીર્થંકર ભગવંતોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. શ્રી કૃષ્ણ ભગવાનને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. આખા બ્રહ્માંડના જીવ માત્રના રિયલ સ્વરૂપને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. રિયલ સ્વરૂપી ભગવત સ્વરૂપ છે, જેથી આખા જગતને ભગવત સ્વરૂપે દર્શન કરું છું. રિયલ સ્વરૂપે શુદ્ધાત્મ સ્વરૂપ છે, જેથી આખા જગતને શુદ્ધાત્મ સ્વરૂપે દર્શન કરું છું. રિયલ સ્વરૂપે તત્વ સ્વરૂપ છે, જેથી આખા જગતને તત્વજ્ઞાને કરીને દર્શન કરું છું. તત્વજ્ઞાન દર્શન એ કેવળ જ્ઞાન દર્શન છે, જેથી આખા જગતને કેવળ જ્ઞાને કરીને દર્શન કરું છું. ભરત ક્ષેત્રે હાલ વિચારતા સર્વજ્ઞ શ્રી દાદા ભગવાનને નિશ્ચયથી અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું.
દાદા ભગવાન ના ભાવિ તીર્થંકર સાહેબો ને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. દાદા ભગવાન ના સર્વે કલ્યાણ મૂર્તિ સંકેતારી મહાત્માઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. આખા બ્રહ્માંડ ના જીવાત ના રિયલ સ્વરૂપ ને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. રિયલ સ્વરૂપ છે, ભગવત સ્વરૂપ છે, જેથી આખા જગત ને ભગવત સ્વરૂપે દર્શન કરું છું. રિયલ સ્વરૂપે શુદ્ધાત્મ સ્વરૂપ છે, જેથી આખા જગત ને શુદ્ધાત્મ સ્વરૂપે દર્શન કરું છું. રિયલ સ્વરૂપે તત્વ સ્વરૂપ છે, જેથી આખા જગત ને તત્વ જ્ઞાને કરીને દર્શન કરું છું. તત્વ જ્ઞાન દર્શન એ કેવળ જ્ઞાન દર્શન છે, જેથી આખા જગત ને કેવળ જ્ઞાને કરીને દર્શન કરું છું. ભરત ક્ષેત્રે હાલ વિચારતા સર્વજ્ઞ શ્રી દાદા ભગવાન ને નિશ્ચય થી અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. દાદા ભગવાન ના ભાવિ તીર્થંકર સાહેબો ને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. દાદા ભગવાન ના સર્વે કલ્યાણ મૂર્તિ સંકેતધારી મહાત્માઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. આખા બ્રહ્માંડ ના જીવાત ના રિયલ સ્વરૂપ ને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. રિયલ સ્વરૂપે ભગવત સ્વરૂપ છે, જેથી આખા જગત ને ભગવત સ્વરૂપે દર્શન કરું છું. રિયલ સ્વરૂપે શુદ્ધાત્મ સ્વરૂપ છે, જેથી આખા જગત ને શુદ્ધાત્મ સ્વરૂપે દર્શન કરું છું. રિયલ સ્વરૂપે તત્વ સ્વરૂપ છે, જેથી આખા જગત ને તત્વ જ્ઞાને કરીને દર્શન કરું છું. તત્વ જ્ઞાન દર્શન એ જ કેવળ જ્ઞાન દર્શન છે, જેથી આખા જગત ને કેવળ જ્ઞાને કરીને દર્શન કરું છું. જય સચ્ચિદાનંદ. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્મા નો કિંચિત માત્ર પણ અહમ ન દુભાય, ન દુભાવાય કે દુભાવા પ્રત્યે ના અનુમદાય એવી પરમ શક્તિ આપો. મને કોઈ પણ દેહધારી જીવાત્મા નો કિંચિત માત્ર પણ અહમ ન દુભાય એવી શ્યાદવાદ વાણી, શ્યાદવાદ વર્તન અને શ્યાદવાદ મનન કરવાની પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ ધર્મ નો કિંચિત માત્ર પણ પ્રમાણ ન દુભાય, ન દુભાવાય કે દુભાવા પ્રત્યે ના અનુમદાય એવી પરમ શક્તિ આપો. મને કોઈ પણ ધર્મ નો કિંચિત માત્ર પણ પ્રમાણ ન દુભાય એવી શ્યાદવાદ વાણી, શ્યાદવાદ વર્તન અને શ્યાદવાદ મનન કરવાની પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્મા પ્રત્યે કિંચિત માત્ર પણ અભાવ તિરસ્કાર ક્યારેય પણ ન કરાય, ન કરાવાય કે કરતા પ્રત્યે ન અનુમદાય એવી પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્મા સાથે ક્યારેય પણ કઠોર ભાષા, તંતિલી ભાષા ના બોલાય, ના બોલાવાય કે બોલવા પ્રત્યે ના અનુમદાય એવી પરમ શક્તિ આપો. કોઈ કઠોર ભાષા, તંતિલી ભાષા બોલે તો મને મૃદુ રુજુ ભાષા બોલવાની શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્મા પ્રત્યે સ્ત્રી પુરુષ અગર નપુસક
ગમે તે લિંગધારી હોય તો તેના સંબંધે કિંચિત માત્ર પણ વિષય વિકાર સંબંધી દોષો, ઈચ્છાઓ, ચેષ્ટાઓ કે વિચાર સંબંધી દોષો ના કરાય, ના કરાવાય કે કરતા પ્રત્યે ના અનુમનાય એવી પરમ શક્તિ આપો. મને નિરંતર નિર્વિકાર રહેવાની પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ રસમાં મુગ્ધપણું ન કરાય એવી શક્તિ આપો. સમરસી ખોરાક લેવાય એવી પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્માનો પ્રત્યક્ષ અગર પરોક્ષ જીવંત અગર મૃત્યુ પામેલાનો કોઈ નોય કિંચિત માત્ર પણ અવણવાદ, અપરાધ, અવિનય ના કરાય, ના કરાવાય કે કરતા પ્રત્યે ના અનુમદાય એવી પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને જગત કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. જય સચ્ચિદાનંદ. હે અંતર્યામી પરમાત્મા, આપ દરેક જીવ માત્ર માં બિરાજમાન છો, તેમજ મારામાં પણ બિરાજેલા છો. આપનું સ્વરૂપ તે જ મારું સ્વરૂપ છે. મારું સ્વરૂપ શુદ્ધ આત્મા છે. હે શુદ્ધ આત્મા ભગવાન, હું આપને ભેદ ભાવે અત્યંત ભક્તિ પૂર્વક નમસ્કાર કરું છું. અજ્ઞાનતાએ કરીને મેં જે જે દોષો કર્યા છે તે સર્વ દોષોને આપની સમક્ષ જાહેર કરું છું. તેનો હૃદય પૂર્વક ખૂબ પસ્તાવો કરું છું અને આપની પાસે ક્ષમા પ્રાર્થું છું. હે પ્રભુ, મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો અને ફરીથી એવા દોષો ના કરો એવી આપ મને શક્તિ આપો. હે શુદ્ધાત્મા ભગવાન, આપ એવી કૃપા કરો કે અમને ભેદભાવ છૂટી જાય અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય. અમે તમારામાં અભેદ સ્વરૂપે તન્મયાકાર રહીએ. જય સચ્ચિદાનંદ. મારા તથા મારા નામની ભાવ કર્મ, દ્રવ્ય કર્મ, નો કર્મ આ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના સુચરણોમાં સમર્પણ કરું છું. હું શુદ્ધ આત્મા છું, વિશુદ્ધ આત્મા છું, હું પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન છું. મન વચન કાયાથી તદ્દન જુદો શુદ્ધ આત્મા છું. હું મન વચન કાયાથી તદ્દન નખો શુદ્ધ આત્મા છું. હું મન વચન કાયાથી તદ્દન ભિન્ન શુદ્ધ આત્મા છું. ભગવાનની સર્વ રિલેટિવ માંથી મુક્ત શુદ્ધ આત્મા છો. હું ભાવ કર્મ, નો કર્મ, દ્રવ્ય કર્મ થી મુક્ત શુદ્ધ આત્મા છો. હું આઠે પ્રકારના કર્મ થી મુક્ત શુદ્ધ આત્મા છો. અનંત જ્ઞાન વાળો છો અને અનેક પ્રકારના હોવાથી તેની સામે અનંત જ્ઞાન વાળો છો. હું અનંત જ્ઞાન વાળો એવો શુદ્ધ આત્મા છો. અનંત દર્શન વાળો છો. દ્રશ્યો અનેક પ્રકારના હોવાથી તેની સામે અનંત દર્શન વાળો છો. અનંત દર્શન વાળો એવો શુદ્ધ આત્મા છો. અનંત શક્તિ વાળો છો. વિઘ્નો અનેક પ્રકારના હોવાથી તેની સામે અનંત શક્તિ વાળો છો.
મોક્ષ જતા વિઘ્નો અનેક પ્રકારના હોવાથી તેની સામે અનંત શક્તિ વાળો છો. અનંત શક્તિ વાળો શુદ્ધ આત્મા છો. અનંત સુખ નું દાન છો. મોની અનેક પ્રકારની હોવાથી તેની સામે અનંત સુખ નું દાન છો. અનંત સુખ ધામ એવો શુદ્ધ આત્મા છો. અનંત સુખ નું કંદ છો. અનંત ઐશ્વર્ય વાળો એવો શુદ્ધ આત્મા છો. હું દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ અને ભાવથી મુક્ત અશુદ્ધ આત્મા છો. અશુદ્ધ આત્મા છો. હું નિશ્ચય નિર્ણયથી કેવો અશુદ્ધ આત્મા છો. હું વિજ્ઞાન સ્વરૂપ 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 છો. હું કેવળ જ્ઞાન 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 સ્વરૂપ છો. જય સચ્ચિદાનંદ. દાદા ભગવાન ના અસીમ જય જયકાર. 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 દાદા ભગવાન ના અસીમ જય જયકાર.
જય સચ્ચિદાનંદ. હું પ્રતિક્રમા કરાવું છું, જુદી રીતનું છે એટલે સાંભળીને બોલજો, નગર મન માં બોલજો, ડિસ્ટર્બ ના થાય, ભૂલ ના થાય તમારે, બરાબર છે. જય સચ્ચિદાનંદ. દરેકે પોતાનું નામ બોલવાનું છે. પ્રત્યક્ષ દાદા ભગવાન ની સાક્ષી, જેને મન વચન કાયા યોગ, ભાવ કર્મ, દ્રવ્ય કર્મ, મો કર્મ થી ભિન્ન એવા હે પ્રગટ શુદ્ધાત્મા ભગવાન, હું આપને અભેદ ભાવે અત્યંત ભક્તિ પૂર્વક નમસ્કાર કરું છું. અજ્ઞાનતાએ કરીને સંસાર ભજવવાના આરંભ કાળ થી આ દિનની અધ્યક્ષણ પર્યંત આ જગતના જીવ માત્ર સાથે અજ્ઞાનતાએ કરીને રાજ્ય સંબંધી દોષો, ક્રોધ માન માલુપ સંબંધી દોષો, આઠ પ્રકારના કર્મ સંબંધી દોષો, છ મહાવતો સંબંધી દોષો, 18 પાપસ્થાનકો સંબંધી દોષો, 8 વિષય વિકાસ સંબંધી દોષો, સ્પર્શ સંબંધી દોષો, વિશ્વાસઘાત સંબંધી દોષો, 5 ઇન્દ્રિયોમાં સુખ માન્યું છે એના આધારે થયેલા દોષો, લક્ષ્મી ની અંદર સુખ માન્યું છે એના આધારે થયેલા દોષો, સ્ત્રી પુરુષ ની અંદર સુખ માન્યું છે એના આધારે થયેલા દોષો, માન, યશ, કીર્તિ, પૂજામાં સુખ માન્યું છે એના આધારે થયેલા દોષો, જાણતા જાણતા પૂર્વે કર્યા કર્યા કે કરતા પ્રત્યે અનુમોદ્યા છે તો સર્વ દોષોને આપની સમક્ષ જાહેર કરું છું, તેનો હૃદયપૂર્વક ખૂબ પસ્તાવો કરું છું અને આપની પાસે ક્ષમા પ્રાર્થું છું. હે પ્રભુ, મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. અને ફરીથી પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના જીવ માત્ર સાથે અજ્ઞાનતા કરીને રાજ્ય સંબંધી દોષો, ક્રોધમાન માયુક સંબંધી દોષો, 8 પ્રકારના કર્મ સંબંધી દોષો, 6 મહાવ્રતો સંબંધી દોષો, 18 તપસ્યા સંબંધી દોષો, 8 વિષય વિકાર સંબંધી દોષો, સ્પર્શ સંબંધી દોષો, વિશ્વાસઘાત સંબંધી દોષો, 5 ઇન્દ્રિયોમાં સુખ માન્યું છે એના આધારે થયેલા દોષો, લક્ષ્મી ની અંદર સુખ માન્યું છે એના આધારે થયેલા દોષો, સ્ત્રી પુરુષ ની અંદર સુખ માન્યું છે એના આધારે થયેલા દોષો, માન, યશ, કીર્તિ, પૂજાવાના સુખ માન્યું છે એના આધારે થયેલા દોષો, જાણતા જાણતા ક્યારે પણ ન કરાય, ન કરાવાય, તે કરતા પ્રત્યે ન અનુમદાય, હે દાદા ભગવાન, મને પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો, હે દાદા ભગવાન, મને નિરંતર નિર્વિકાર રહેવાની પરમ શક્તિ આપો, હે દાદા ભગવાન, મને નિરંતર એકસાર રહેવાની પરમ શક્તિ આપો, હે દાદા ભગવાન, મને નિરંતર વિતરાગ રહેવાની પરમ શક્તિ આપો, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. આપણે અહીંયા આવ્યા, આ બધું અહીંયા ત્યાં ગયા, એમાં આપણે જે
એટલા ઉપયોગથી રહ્યા ને એટલું જ આપણું હતું. આ ખાધું પીધું ગયા આવ્યા એમાં આપણે કશામાં નથી. શાંતિ દાદા બરાબર ને નથી સંભળાતું? ટ્રેક્ટર નો અવાજ આવે એટલે પૂતગલ ખાણો એટલે પૂતગલ ખાય, ખૂતગલ પીણો. ચા લાવો, કોફી લાવો, પાણી લાવો, નહી લાવવાની, નહી લાવવાની. અને જગત ના લોકો ને પૂતગલ રમણો છે. આત્મા રમણો છે. આત્મા રમણો એટલે આપણે બધી બાજુ આત્મા રમણતા જોઈ લેવાની. આત્મા રમણતા કોની? મારી, કારણ કે હું અંતરાત્મા થયેલો છું. આ મન વચન કાયા મારા હાથમાં નથી. મન વચન કાયા કોઈના હાથમાં નથી. એ પછી બે ચક્કા ગબડાવે ને એક ગબડાવે અને પછી કે આ નથી ખાતા ને આ તળેલું નથી ખાતા ને પેલું નથી ખાતા એટલે બધું હોય. પણ મુદ્દો શું છે? બે વસ્તુ. એક તો અહિયાં આપણે ગબડતા આવ્યા તે કુદરત આપણને લઈ આવ્યું, વ્યવસ્થિત આપણને લઈ આવ્યું. હવે આપણે આપણા ઉપયોગ થી કેટલું રહ્યા એ જ આપણી કમાણી. ઉપયોગની કમાણી શું? તો કે બધામાં સુધાર્થમાં જોવાના તે. પછી અહિયાં 10 રૂપિયા ના બદલે 20 રૂપિયા માંગે તો મગજ ફરી જાય છે. હવે વિચાર કરો, 10 ને 20 રૂપિયા ની શું કિંમત છે તમારા માટે? બોલો ને, કઈ નથી. અને આપણે જોઈએ ને એ લોકોને 4 મહિના જ મળે છે કમાણી ના, બાકી ઇલ્લે ઇલ્લે. તમે વિચાર કરો કે એમાં પેલા કે આપણને જ્ઞાન મળ્યું ને એટલે આપણે આપણી કમાણીનું કોઈ ગણતરી જ નથી. અને આપણી કમાણીમાંથી 5-25 રૂપિયા 20 રૂપિયા ગયા તો એને ખેંચ પકડ નહીં રાખતા, ખબર પડી. અને મન થાય તો આપી જ દેજો, વિચારતા જ નહીં. બાજુવાળા કે આટલું બધું બધું છે એમ કરીને કે છે, તમે કેવો ડકો ડકલ ના કરવું એવી શક્તિ આપો, ત્યાર પછી શું બીજું? એટલે મુદ્દો આ છે. ને બીજી આપણી જે અહીંયા ભાવના છે ને એ બ્રહ્માંડી છે. દરેક ને જે ભાવના કરવી હોય તે કરી શકે છે અને થશે જ કુદરતી. અહીંયા અમે કરાવીએ, ભાપતો પુત્રો કરાવે કે બીજા કોઈ મહાત્મા કરાવે એ વસ્તુ જુદી છે. પણ આ મહાત્મા છે ને એ ઓર્ડિનરી નથી. બધા આપણે પેલું ગાયું હતું ને, નાની વંશાવળી ને શોધી તેને અભજવું પૂર્ણ સ્વરૂપમાં. શું સમજાયું? આપણને એમ લાગે દાદા, નાની વંશાવળી ને શોધી તેને એ ભજવું પૂર્ણ સ્વરૂપમાં. બોલો, હવે આપણી ભજના ક્યાં રહી? સમજાઈ ગયું ને? ભૂલ નહીં ખાતા. ભૂલ ખાશો તો અહીંયા રહેજો તો સુધરી જશે. બહાર ગયા તો અમે બહાર જતા નથી એટલે તમારે અહીંયા આવવાનું. અમે બહાર જઈએ તો વાત બરાબર છે, પણ અમે બહાર જતા નથી ને જવાના નથી. પેલું કે ને, નહીં છોડો દાદાજી તને, નહીં છોડો દાદાજી તને, નહીં છોડો દાદાજી તને, નહીં છોડો દાદાજી તને, હવે થવાની હોય તો થાય દાદાજી તને, નહીં છોડો થવાની હોય તો.
હવે ખાવાની હોય તો થાય, દાદાજી તમને નહીં છોડો. ભવ સાગર માં અટવાયા, ભવ સાગર માં અટવાયા, હવે આ પાર કે પેલે પાર, દાદાજી તને નહીં છોડો. હવે આ પાર કે પેલે પાર, દાદાજી તને નહીં છોડો. નહીં છોડો દાદાજી તમને, નહીં છોડો, નહીં છોડો, નહીં છોડો દાદાજી તમને, નહીં છોડો, નહીં. ભવ સાગર મળ્યા એક જ વાર તમે, ભવ સાગર માં મળ્યા એક જ વાર, ભલે કાયા ના કટકા થાય, દાદાજી તમને નહીં છોડો. કટકા થાય, દાદાજી તમને નહીં છોડો. ચાર ગતિઓ ના તાવડામાં શેકાઈ ગયા, તમે મળ્યા પછી તારા પડાય, નહીં છોડો, નહીં છોડો દાદાજી તમને, નહીં છોડો. બધા સગા વાલા ઘાટ માં જ ગોઠવી દીએ, મોક્ષે પરમ પિતા જ તેડી જાય, દાદાજી તમને નહીં છોડો, નહીં છોડો. ડાગા સ્વચંદ દાડી દીધા જળ મૂળથી, દાડી દીધા જળ મૂળથી, તને છોડે તે ગાડા ગણાય, ને છોડે તે ગાડા ગણાય, દાદાજી તમને નહીં છોડો, નહીં છોડો દાદાજી તમને, નહીં છોડો. તમે મરા એ જ મોટામાં મોટો લહાડો, જુદો કાયા થી આત્મા વર્તાય, દાદાજી તમને નહીં છોડો. નવું મન અભિપ્રાય થી ઉભું થતું જાય, અંતરાય અભિપ્રાય થી બંધાય, દાદાજી તમને નહીં છોડો. નહીં છોડો દાદાજી તમને, નહીં છોડો. ગુપ્ત ચમત્કારો અનુભવે મહાત્મા ના વૃંદ, અનુભવે મહાત્મા ના વૃંદ, યશો નામી દાદા દિલ માં દેખાય, દાદાજી તમને નહીં છોડો. તેની પાસે બેસવાથી ઠંડક થાય, રાતે દિલ ને ઠંડક થાય, આખી જિંદગી સુધી ના ભૂલાય, દાદાજી તમને નહીં છોડો. હવે તું સંગતિ સસો ગામ છેટા રહીશો, છેટા રહીશો, દાદા સત્સંગ માં કાયમ રહેવાય, દાદાજી તમને નહીં છોડો. આખા ભવ સાગર માં મળ્યા એક જ વાર, હવે ચૂકે તો મૂર્ખ કહેવાય, દાદાજી તમને નહીં છોડો. કોટી વર્ષે અજ્ઞાની આવે નહીં હાથમાં,
જેને મળ્યા તેને મોક્ષ થઈ જાય, દાદાજી તમને નહી છોડું, દાદાજી તમને નહી છોડું, ભૂલવા ચાહું તો એ ઘડી ઘડી યાદ આવી જાય, આ તો અલૌકિક જાદુ કહેવાય, દાદાજી તમને નહી છોડું, અલૌકિક જાદુ કહેવાય, દાદાજી તમને નહી છોડું, જગત કલ્યાણ માટે લીધો શહીદીનો દેખ, ભલે કાયા ના કટકા થાય, દાદાજી તમને નહી છોડું, વાતું વાળી નાખો તો એ હવે પાછો નહી હટો, આજ્ઞા પત્રક માં દિલથી સાઇન થાય, દાદાજી તમને નહી છોડું, બ્રહ્મચર્ય એ જ અમારો છે સુપ્ત શિલાલેખ, જશું આ પાર થી તે પાર, દાદાજી તમને નહી છોડું, દેવ લોક ચાહે એવા અમને પ્યોર કરી દો, આવી સોરીટી કુબાથી જ થાય, દાદાજી તમને નહી છોડું, નહી છોડું, 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 દાદાજી તમને નહી છોડું, કોણ જાણે કેમ અહી આવું આવું થાય છે, દાદાજી ના શરણે સૌનો બેડો પાર થાય છે, સૌનો બેડો પાર થાય છે, ઘડી ઘડી કેમ અહી આવું આવું થાય છે, અહી આવું આવું થાય છે, દાદાજી ના ચરણે સૌનો બેડો પાર થાય છે, ચરણે સૌનો બેડો પાર થાય છે, દાદાજી ના ચરણે સૌનો બેડો પાર થાય છે, ખબર નહી કે જીવન મહામૂલ થશે, બેટો અચાનક થશે, અચાનક થશે, જ્ઞાની નો ભેટો અચાનક થશે, પુણ્યા નો બંધિજ પુણ્ય છલકાય છે, પુણ્ય છલકાય છે, દાદાજી ના ચરણે સૌનો બેડો પાર થાય છે, દાદાજી ના ચરણે સૌનો બેડો પાર થાય છે, મોટરું માં જનારા ને હોટેલું માં ઉતારા, મોટરું માં જનારા ને મોટલું માં ઉતારા, મુક્તિ માર્ગી પ્રવાસી ના દિલ માં ઉછાળા, અહિયાં થી મુસાફર ના થાક ઉતરી જાય છે, થાક ઉતરી જાય છે, દાદા ગુણ ગાતા ગાતા દાદા થઈ જવાય છે, દાદા ગુણ ગાતા ગાતા
કોણ જાણે કહેવાય મોક્ષ વર થાય છે, દાદાજીના ચરણે સૌનો બેડો પાર થાય છે, નિર્ભય થઈને પરે છે, મુક્ષે જવાની રૂડી વાત કરે છે, યમરાજ પ્રેમે સત્કાર થાય છે, સત્કાર થાય છે, દાદાજીના ચરણે સૌનો બેડો પાર થાય છે, બેડો પાર થાય છે, દાદા જાણે આવી જોઈ અમને બોલાવશે, ધર્માન ઘટમાં ખુલ્લે દિલ ધડકાય છે, મહાત્માના હૃદયમાં આવી બેસી જાય છે, હૃદયમાં આવી બેસી જાય છે, જાણે જ્યારે શુદ્ધાત્માનો સત્સંગ થાય છે, શુદ્ધાત્માનો સત્સંગ થાય છે, કોણ જાણે કેમ અહી મોક્ષ વર થાય છે, હલો વર થાય છે, કોણ જાણે કેમ અહી મોક્ષ વર થાય છે, દાદાજીના ચરણે સૌનો બેડો પાર થાય છે, ધણી અને ધણીયાણી એક થઈ જાય છે, ધણી અને દીકરીઓ જયકાર ગાય છે, કરી કરી કમર ની ખુલ્લી ખુલ્લી થાય છે, કોણ જાણે કેમ અહી મોક્ષ વર થાય છે, દાદાજીના ચરણે સૌનો બેડો પાર થાય છે, ચૂપ ચૂપ ગાડી જેવી શ્રમિક ની ટ્રેન માંથી, સુપર ઉપર દાદાજી ના અક્રમે ઉડાય છે, દાદાજી ના ચરણે સૌનો બેડો પાર થાય છે, સૌનો બેડો પાર થાય છે, ખટપટ કરતા જણાય છે, મોક્ષ માટે ઝટપટ ઉતાવળા થાય છે, ઘણાને તો સપનામાં એ દર્શન થાય છે, દાદાજીના ચરણે સૌનો બેડો પાર થાય છે, મહાત્માઓ જયારે પણ સામે સામા મળે છે, મહાત્માઓ જયારે જયારે સામે સામા મળે છે, જયારે પણ સામા જય સચ્ચિદાનંદ રિયલ વંદન કરે છે, પ્રત્યક્ષ ચોથવારો નજરે દેખાય છે, પ્રત્યક્ષ ચોથવારો નજરે દેખાય છે, દાદાજીના ચરણે સૌનો બેડો પાર થાય છે, ચરણે સૌનો બેડો પાર થાય છે, ઘડી ઘડી કેમ અહી આવું આવું થાય છે, અહી આવું આવું થાય છે, ઘડી ઘડી કેમ અહી આવું આવું થાય છે, દાદાજીના ચરણે જૂનો સમોસાર થાય છે, જૂનો સમોસાર થાય છે, દાદા ભગવાન છે, દાદા ભગવાન છે, વિપરાગી વેલનો મોક્ષ ધામ ફળ, દાદા ભગવાન છે,
દાદા ભગવાન છે, દાદા ઋષભદેવ, દાદા ઋષભદેવ, ધર્મ મરમ નો આદિ મૂળ, અજીતનાથજે, અજીતનાથજે, નાથજે, અજીતનાથજે, અરિહંતાણામ પુરુષનો નો, દાદા ભગવાન છે, દાદા ભગવાન છે, સંભવનાથ છે, સંભવનાથ છે, સિદ્ધ સ્વરૂપ ના સ્વર્ગીય સુર, દાદા ભગવાન છે, અભિનંદન છે, અભિનંદન છે, આચારે નાથ સ્મસતા પૂર, અંબાલ સુમતીનાથ છે, સુમતીનાથ છે, સાધક ને સુમતી અનુકૂળ, અંબાલા જોડી બોલો, પદ્મા પ્રભ છે, પદ્મા પ્રભ છે, પ્રશાંત મુદ્રા નો પદ્મભૂષણ, ભગવાન છે, સુપાર્શ્વનાથ છે, સુપાર્શ્વનાથ છે, સાથે અમારનું સમ્યક પૂર્ણ, લાલ મેરે દાદા ભગવાન છે, દાદા ભગવાન છે, ચંદ્ર પ્રભ છે, ચંદ્ર પ્રભ છે, પ્રભ છે, ચંદ્ર પ્રભ છે, પૂરણ ચંદ્ર ના રશ્મિ પ્રચુર, અંબાલાલ મેરે દાદા ભગવાન છે, દાદા ભગવાન છે, પુષ્પ દંત છે, પુષ્પ દંત છે, સ્વદંત છે, હાસ્ય નું હિમનીત વર્ષે શુકલ, વર્ષે શુકલ, અંબાલ શીતળનાથ છે, શીતળનાથ છે, સર્વાત્મા પામો શીતળ સંભલ, અંબાલાલ મેરે દાદા ભગવાન છે, દાદા ભગવાન છે, શ્રેયાંશનાથ છે, શ્રેયાંશનાથ છે, જ્યોતિ ખેલે અંધાર દૂર, અંબાલાલ મેરે દાદા ભગવાન છે, દાદા ભગવાન છે, વાસુ પૂજ્ય છે, વાસુ પૂજ્ય છે, પૂજન માવેર્યા ફૂલ બકુલ, અંબાલાલ
લાલ મેરે દાદા ભગવાન છે, દાદા ભગવાન છે, વિમલ નાથ છે, વિમલ નાથ છે, ભક્તો ના વિનય ભગવાન પ્રભુ અંબાલાલ મેરે દાદા ભગવાન છે, દાદા ભગવાન છે, અનંત નાથ છે, અનંત નાથ છે, અનંત નાથ છે, અસંગ અનંત ભેદ ભરપૂર, અનંત ભેદ ભરપૂર અંબાલાલ મેરે દાદા ભગવાન છે, દાદા ભગવાન છે, ધર્મ નાથ છે, ધર્મ નાથ છે, મહાનિર્જરા સત્ય ધર્મ દસ્તુર, ધર્મ દસ્તુર અમારાલ મેરે દાદા ભગવાન છે, દાદા ભગવાન છે, શાંતિ નાથ છે, શાંતિ નાથ છે, નિર્મળ ચિત્ત શાંતિ વિના બધું દૂર, અંબાલાલ મેરે દાદા ભગવાન છે, દાદા ભગવાન છે, કુંતુનાથ છે, કુંતુનાથ છે, કિન્નર ગાંધર્વ ના ગુણ માં મસ્કુલ, અંબાલાલ મેરે દાદા ભગવાન છે, દાદા ભગવાન છે, અરહનાથ છે, અરહનાથ છે, સ્વની સમાધિ માં સાગર આતુર, અંબાલાલ મેરે દાદા ભગવાન છે, દાદા ભગવાન છે, મલ્લીનાથ છે, મલ્લીનાથ છે, મોતી ને મન સાગર મંજુર, મંજુર અંબાલાલ મેરે દાદા ભગવાન છે, દાદા ભગવાન છે, મુનિ સુવ્રત છે, મુનિ સુવ્રત છે, સાધ્ય સાધક નું સંયોગી વર્તું, અંબાલાલ મેરે દાદા ભગવાન છે, દાદા ભગવાન છે, મામી નાથ છે, મામી નાથ છે, નિજ સ્વરૂપી ને મોક્ષ નથી દૂર, અંબાલાલ મેરે દાદા ભગવાન છે, દાદા ભગવાન છે, પ્રેમી નાથ છે, પ્રેમી નાથ છે, નાથ છે, પ્રેમી નાથ છે, નિત્ય કમાવે ભાવથી રાજુ, અંબાલાલ મેરે દાદા ભગવાન છે, દાદા ભગવાન છે, પાર્શ્વનાથ છે, પાર્શ્વનાથ છે, જાગૃતિ જંગે આખ્યું આતું, અંબાલાલ મેરે દાદા ભગવાન છે, દાદા ભગવાન છે, ચરણ તીર્થંકર મહાવીર વીર છે, કર મહાવીર વીર છે, ચૌદ લોકી માં પટુકા જ્ઞાની અતુલ, જ્ઞાની અતુલ, અંબાલાલ મેરે દાદા ભગવાન છે, દાદા ભગવાન છે, નિમિત કારણ અંબાલાલ છે, નિમિત કારણ અંબાલાલ છે,
ઉપાદાન જ્ઞાન દર્શન ના ફૂલ, ઉપાદાન જ્ઞાન દર્શન ના ફૂલ, અંબાલાલ મેરે દાદા ભગવાન છે, દાદા ભગવાન છે, નિમિત નામ ભલે સાક્ષાત ભગવાન છે, નિમિત ઉપાદાન સંયોગી મૂ, અંબાલાલ મેરે દાદા ભગવાન છે, દાદા ભગવાન છે, ચોવીસ તંત્રનું ભેગું સ્વરૂપ છે, ચોવીસ તંત્રનું પ્રગટ દર્શન છે, ભગવાન પાદરણ ના વિશ્વે મસૂર, અંબાલાલ મેરે દાદા ભગવાન છે, 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 દાદા ભગવાન છે. આ ચોવીસ તીર્થંકર નું જે પદ છે ને, ત્યાં ચોવીસ તીર્થંકરો જ્યાં હોય ત્યાં અમે દાદાને ખુરશીમાં ફેરવતા હતા ને એક એક કડી ત્યાં એવી રીતે ગાતા હતા, ખાસ બહુડી ની અંદર ખાસ ગાતા હતા. દાદા એટલા ખુશ થઈ જાય, પબ્લિક પણ ખુશ થઈ જાય, મહાત્માઓ પણ ખુશ થઈ જાય. ચોવીસ તીર્થંકર નું ભેગું સ્વરૂપ અત્યાર સુધી આપણને મળ્યું નથી. આપણે બધા બહુ પુણ્યશાળી છે કે ચોવીસ તીર્થંકર નું ભેગું સ્વરૂપ મળ્યું છે. છેલ્લામાં છેલ્લું સ્વરૂપ, મોક્ષે જવાનું છેલ્લામાં છેલ્લું સ્વરૂપ. હવે ભટકવું નથી આપણે, બધાને ક્યાં જવું છે? ચાલો ત્યાં જઈએ, હવે દેવા ભૂમિ પર તો જઈએ. જય સચ્ચિદાનંદ.